મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 ઉભરાતી ગટરોથી લોકો ટ્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમલીપુરા વણકરવાસ વિસ્તારમાં રામાપીર મંદિરના પ્રવેશ દ્વાર સામે જ ઉભરાતી ગંડી ગટરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. આ ઉભરાતી ગટરમાંથી પગમૂકી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જવા મજબૂર બન્યા છે. મંદિરની બાજુમાં આંગણવાડી આવેલ છે. નાના નાના ભૂલકાઓ પણ આ ઉભરાતી ગટરમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ ઉભરાતી ગંડી ગટર દુર્ગંધ મારતા નાના ભૂલકાઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પાછલા 15 દિવસથી જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ ઉપડા છાપ મૌખિક અને વિડીયો મોકલી આમ નગરપાલિકા પ્રમુખને રજૂઆતો કરી છે, તો પણ આજ દિન સુધી તેનું પરિણામ મળ્યું નથી, જેથી આખરે તેમણે મીડિયા બોલાવી તેમનો રોષ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ આમનગરમાં વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 2 તેની પણ આજરોજ લેખિત રજૂઆતો નગરપાલિકામાં કરવામાં આવી છે. જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. આપણે હાલમાં વોર્ડ નંબર 3 આંબલીપુરા વણકરવાસ જે રામાપીનનું મંદિર આવેલું છે, અહીંયા આગળ છેલ્લા 15 દિવસથી જે મેઇન ગટર છે તે ઉભરાય છે. ખૂબ દુર્ગંધ મારતો પાણી છે તે અહીંયાથી આવે છે, ખૂબ દુર્ગંધ મારે છે. મંદિરનો પ્રવેશ દ્વાર પણ તમે જોઈ શકો છો કે જ્યાં મંદિરે દર્શન કરવા જવું હોય તો પણ આ ગટરનો જે ગંદુ દુર્ગંધ મારતો પાણી છે એમાં પગ મૂકીને જવું પડે છે. તેમજ બાજુમાં આંગણવાડી પણ આવેલી છે, ત્યાં પણ નાના નાના છોકરાઓ ભણે છે, તે છતાં પણ આ સત્તાધારી પક્ષના પેટનું પાણી હલતું નથી. મેં જાતે આજે સત્તા પક્ષના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, એસઆઈ હોય, તમામને મેં રજૂઆત મૌખિક પણ કરેલી છે. આજે થઈ જશે, કાલે થઈ જશે, અમે આ મજૂરને બોલાવ્યા છે, તે મજૂરને બોલાવ્યા છે, પણ એનું કોઈ કાયમી સોલ્યુશન આજ દિન સુધી આવ્યું નથી. અગાઉ અમારે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી તેમજ અમારે નોમની ધજા પણ ચડાવવાની હોય છે રામાપીનને, તો સત્તા પક્ષને કહીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે.